फ्रेंड्स वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચર જે છે માં જાતિ પ્રજાતિ અને કુળ એવા ત્રણ શબ્દ અને એના ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો હતો। હવે એના પછી આગળની જે છે શ્રેણીઓ કઈ છે અને એના ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો હતો। જાતિ પ્રજાતિ અને કુળ જે છે એના પછીનો ચોથો વિભાગ આવે છે ગોત્ર। તો સૌથી પહેલા જે આગળ કીધું તે પ્રમાણે વ્યાખ્યા તો બહુ સિમ્પલ છે। જેમ આગળ કીધું તે પ્રમાણે જાતિની વ્યાખ્યા શું લીધેલી હતી તો કે સમાન લક્ષણો ધરાવતા સ્વતંત્ર સજીવનો સમૂહ, એટલે જાતિ તરીકે લખી શકાય। સરખા લક્ષણો ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ, સમાન સમાન જે લક્ષણો ધરાવતી પ્રજાતિ હોય બધાનો સમૂહ એટલે કુળ। એવી જ રીતે સમાન લક્ષણો ધરાવતી અલગ અલગ કુળ જે છે એનો સમૂહ એટલે થશે ગોત્ર। સમાન લક્ષણો ધરાવતા કુળનો સમૂહ ગોત્ર તરીકે ઓળખાય છે। એટલે ક્રમ યાદ રાખવાનો છે, સૌથી પહેલા જાતિ પ્રજાતિ કુળ અને ગોત્ર। મતલબ શું થશે કે એક જ ગોત્રમાં એક કરતા વધારે કુળ જે છે એનો સમાવેશ થઈ શકે, બરાબર। એક કુળ કુળની અંદર એક કરતા સોરી એક જ ગોત્ર જેમાં એક કરતા વધારે કુળ જે છે આવી શકે, ઘણા બધા કુળ જે છે એનો સમૂહ એટલે ગોત્ર તરીકે લઈ શકે। વનસ્પતિ અને પ્રાણી બંને જે છે એમાં ઉદાહરણ આપ્યું, તો આપણે એ પ્રમાણે આગળ ઉદાહરણ લઈએ। તો ઉદાહરણ તરીકે પ્રાણી જે છે એમાં આપણે અલગ અલગ કુળ જે છે એનો અભ્યાસ કરીએ તો વાઘ સિંહ અને દીપડો આ ત્રણેય માટેનું કુળ હતું એલઈડી કુળ। બિલાડી ચારે વાઘ સિંહ દીપડો અને બિલાડી આ ચારે ચાર અલગ અલગ જાતિ છે એનું કુળ શું કોમન હતું એલઈડી કુળ, એની સરખામણીમાં એના જેવું કૂતરો કૂતરો જે છે એનું કુળ છે કેનિડી કુળ। હવે વાઘ સિંહ દીપડો અને બિલાડી જે છે બધા એક કુળના છે, એવી રીતે કૂતરો જે છે એ કેનિડી કુળ જે છે એનો સજીવ છે, એનું વૈજ્ઞાનિક નામ આગળ આવ્યું નથી એટલે દર્શાવ્યું છે કૂતરાનું વૈજ્ઞાનિક નામ થશે કેનિસ લ્યુપસ અલગ અલગ જે સમાન લક્ષણો ધરાવતા કુળ નો સમૂહ, તો આ બધા સજીવો જે છે એમાં કંઈક ને કંઈક કોમન આવે છે, કોમન આવતો ભાગ જે છે શું છે તો કે આ બધા જે છે એની જાતિ જુદી જુદી છે, પ્રજાતિ બધાની અલગ અલગ પડે છે, પ્રજાતિનું કુળ સમાન છે, કુળ સમાન જે છે સોરી કુળ અલગ અલગ છે પણ કુળમાંથી ભેગા થઈને એનું ગોત્ર કોમન મળે, ગોત્ર જે છે એનું નામ થશે કાર્નિવોરા। એટલે કે વાઘ સિંહ દીપડો બિલાડી અને કૂતરો બધા એક જ ગોત્ર જે છે એના પ્રાણીઓ છે, એક જ ગોત્ર કાર્નિવોરા નો મતલબ થશે માંસાહારી, બરાબર। એટલે તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ બધામાં કોમન શું છે કે આ બધે બધા સજીવો જે છે માંસાહારી છે, અને માંસાહારી હોવાનો એનો શિકાર કરવાની રીત જે છે બધી કોમન શું કામ મળતી આવે છે, કારણ કે બધાનું ગોત્ર એક છે, ગોત્ર જે છે એ છે એનું કાર્નિવોરા, જેમ કાર્નિવોરા ગોત્ર છે બીજા ગોત્ર પણ આની સાથે લઈ શકાય, જેમ કે બીજું જે છે કે હર્બીવોરા, હર્બીવોરાનો મતલબ થાય શાકાહારી, એવા કેટલાક સજીવો જે છે કે જે શાકાહારી હોય તે શાકાહારી ગોત્ર અને આ ગોત્ર જે છે એકબીજાથી તદ્દન જુદા પડી જાય, બરાબર। એટલે આ પ્રમાણે પ્રાણીઓનું એક ઉદાહરણ એક ગોત્ર, એક ગોત્રમાં ઘણા બધા કુળ, કુળની અંદર ઘણી બધી જે છે એ પ્રજાતિ, પ્રજાતિની અંદર ઘણી બધી જે જાતિ, એ પ્રમાણે વિસ્તાર વધતો જશે। સેમ જે રીતે વનસ્પતિ જે છે પ્રાણીમાં ઉદાહરણ આપ્યું છે, વનસ્પતિમાં ઉદાહરણ લઈએ તો બે અલગ અલગ કુળ જેમ કે સોલેનેસી કુળ
कॉनवोल्यूलेसी फूल, बे अलग अलग वनस्पति ना समूह धरावता बे फूल लीधा छे। वनस्पति में बीजू उदाहरण, पहलू उदाहरण प्राणी में, बीजू उदाहरण वनस्पति में। जे वनस्पति नु सोलेनेसी कुल छे एमां प्रजाति सोलेनम तरीके आगळ लीधी, बराबर, बटाटा रींगण जे छे पीळड़ी आ बधा जे सोलेनेसी कुल ना सभ्य छे। एवी ज रीते बीजू एक अन्य वनस्पति नु कुल छे कॉनवोल्यूलेसी। आ कॉनवोल्यूलेसी कुल अने सोलेनेसी कुल आ बंने एक ज गोत्र ना सजीवो छे, जो नाम छे पॉलीमोनियल्स, पॉलीमोनियल्स गोत्र। बीजो प्रश्न, पॉलीमोनियल्स गोत्र में कया कया कुल नो समावेश थाय, तो कुल में आवशे सोलेनेसी अने कॉनवोल्यूलेसी। सोलेनेसी कुल छे अने सोलेनम प्रजाति छे। आ शब्द खास भेगा ना थाय, पाछळ एसी अथवा तो एडी एवो शब्द आवते जो डी अथवा सी ई शब्द आवते, बधा कुल दर्शावता होय, बराबर। एटले के कया कया कुल भेगा मळीने कई गोत्र जे छे निमाणदाय जी गोत्र नो प्राणी बदा कार्निवोरा गोत्र मांसाहारी। कार्निवोरा गोत्र अलग अलग कुल एलईडी कुल अने केनिडी कुल। एलईडी कुल ना सभ्य कया कया, भाग सी दीपड़ो बिलाड़ी। केनिडी कुल ना सभ्य छे कूतरो। एज रीते वनस्पतिमां पॉलीमोनियल्स नामनो गोत्र छे, आ गोत्रना बे अलग अलग कुल जे छे जेવા પડશે સોલેનેસી અને કોનવોલ્યુલેસી, બરાબર। એના પછીનું નેક્સ્ટ આવશે જાતિ પ્રજાતિ કુળ ગોત્ર, પછીનું પાંચમો વિભાગ છે વર્ગ। વ્યાખ્યા આગળની જેમ જ ઘણા બધા સમાન લક્ષણો ધરાવતા ગોત્રનો સમૂહ એટલે વર્ગ। આવા ઘણા બધા ગોત્રને ભેગા કરશો એટલે એમાંથી નિર્માણ થશે વર્ગ, બરાબર। એટલે વર્ગ જે છે એનાથી વધારે જટિલ જે છે વિભાગ છે, કારણ કે આગળ કીધું પ્રમાણે જાતિ થી સૃષ્ટિ તરફ જેમ જેમ તમે જતા જશો એ પ્રમાણે સજીવોની સંખ્યા ખૂબ વધતી જાય, સજીવોની સંખ્યા વધતી જાય, એમાં ભિન્નતા વધતી જાય અને સમાનતા જે છે ઘટતી જાય। એટલે વર્ગ જે છે એમાં આવશે ઘણા બધા ગોત્રનો સમૂહ। હવે ઉદાહરણ ખાલી શું લેવાનું છે કે કયો વર્ગ કયા કયા ગોત્ર જે છે એનો સમાવેશ થાય, એટલે સમજવા માટે એક જ વર્ગ જે છે એમાં એક કરતા વધારે ગોત્ર હોઈ શકે, આ બધા ગોત્રનો સમૂહ, બરાબર। એટલે વર્ગ, ઉદાહરણ તરીકે ઉદાહરણ લઈએ ટેક્સ પ્રમાણે, તો સૌથી પહેલા ગોત્ર કયા કયા છે, તો ગોત્રમાં આગળ ઉદાહરણ લીધું તે પ્રમાણે જો ફેલિડી અને કેનિડી કુળનું ગોત્ર હતું કાર્નિવોરા, કાર્નિવોરા ગોત્ર। गोत्र अलग अलग ये गोत्र गोत्र जे छे ये बन्ने नु कॉमन वर्ग आए छे। सस्तन उदाहरण तरीके मनुष्य, वानर, गोरी वगैरह। कार्निवोरा गोत्र में कौन था, तो बदा मांसाहारी जे छे बदा अलग अलग प्राणी, मांसाहारी प्राणी जे छे एमां वाघ, कूतरो, सिंह, बिलाड़ी आ बदा जे छे कार्निवोरा में था। एट के मनुष्य, वानर, गोरिला आ बदा सजीवो जे छे आवशे हर्बीवोरा में। हर्बीवोरा गोत्र अने कार्निवोरा गोत्र आ बन्ने में एक कॉमन शू छे, तो के आ बधे बधा जे छे सस्तन वर्गना प्राणीओ छे। सस्तन वर्ग नो मतलब जेमां संग्रंथि आवेली होय, जे बाळकना पोषण जे छे ना माटे दूधनो स्राव करनारी ग्रंथि धरावती, એવા વર્ગમાં બધા સજીવો જે છે એનો સમાવેશ થાય। આ થઈ ગયું એક વનસ્પતિ પ્રાણી જે છે ઉદાહરણ। એવી જ રીતે વનસ્પતિના ઉદાહરણ જે છે માં લઈએ તો આપણે તેમાં આવ્યું
પોલિમોનિયલ્સ બરાબર તો પોલિમોનિયલ્સ જેવો બીજો વિભાગ આવે રોજર્સ રોજર્સ વાળો જે છે એનો વર્ગ લઈ શકીએ આપણે આવૃત અથવા અનાવૃતધારી વનસ્પતિ જે છે એનો ઉદાહરણ લઈ શકીએ એટલે ટેક્સ્ટબુકમાં તમારે પ્રાણીનું એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ યાદ રાખવાનું છે કે સસ્તન વર્ગમાં કયા કયા ગોત્રનો સમાવેશ થાય તો કાર્નિવોરા ગોત્ર અને હર્બીવોરા ગોત્ર મતલબ વાઘ સિંહ દીપડો બિલાડી વાનર મનુષ્ય ગોરિલા બધામાં કોમન શું છે તો કે બધા કોમન સસ્તન વર્ગના પ્રાણીઓ છે બરાબર એટલે વર્ગ થઈ ગયું વર્ગ પછીનો ભાગ લઈએ સમુદાય કે વિભાગ બે શબ્દ લીધા છે સમુદાય કે વિભાગ તો મોટા ભાગે સમુદાય જે છે પ્રાણીઓમાં શબ્દ લાગુ પડે છે વિભાગ જે છે મોટા ભાગે વનસ્પતિમાં લાગુ પડે છે પ્રાણી માટે અને વિભાગ જે છે વનસ્પતિઓ માટે ઉચ્ચ કક્ષા જે છે એના પ્રાણીઓ અથવા વનસ્પતિમાં ખૂબ જ જે છે જટિલતા છે એટલે એના પેટા વિભાગો ઘણા બધા છે બરાબર એના આધારે એનો વર્ગ પછીનો સમૂહ જે છે સમુદાય અથવા તો વિભાગ એટલે વ્યાખ્યા પ્રમાણે ઘણા બધા વર્ગોનો સમૂહ એટલે સમુદાય કે વિભાગ કયા કયા વર્ગનો સમૂહ જે છે એ કયા સમુદાયમાં આવે છે અથવા તો કયા વિભાગ જે છે એમાં આવે છે તો ફરીથી ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે છેલ્લે આપણે વર્ગનો સમૂહ લેવાનો છે એટલે સમુદાય કે વિભાગ એ શું હશે તો કે સમુદાય કે વિભાગમાં એક કરતા વધારે વર્ગ જે છે આવતા હશે પ્રાણીઓ પ્રમાણે અલગ અલગ વર્ગ લઈએ તો વર્ગ કયા જો તો ઉદાહરણ તરીકે મેરુદંડી સમુદાય પ્રાણીઓનો એવો સમુદાય કે જેમાં કરોડ સ્તંભ વાળો ભાગ જે છે આવેલો હોય મેરુદંડ આવેલો હોય આ મેરુદંડ ધરાવતા અલગ અલગ વર્ગ એમાં પહેલો વર્ગ જે આગળ આવી ગયું પ્રમાણે સસ્તન વર્ગ એવા જ બીજા છે ઉભયજીવી વર્ગ સરીસૃપ વર્ગ મત્સ્ય વર્ગ સસ્તન ઉભયજીવી સરીસૃપ મત્સ્ય માછલીઓનો વિભાગ ઉભયજીવી દેડકાનો વિભાગ સસ્તન મનુષ્ય જે છે એવા વિભાગ સરીસૃપ જે છે પેટે કસડાઈને ચાલતા પ્રાણીનો વિભાગ આ બધા વર્ગ જે છે એ કોમન જે છે સમુદાયમાં અને સમુદાયનું નામ શું છે મેરુદંડી મેરુદંડીનો મતલબ શું થશે તો કરોડસ્તંભ જેવી રચના ધરાવતા પ્રાણીઓ ગર્ભી અવસ્થા જે છે એમાં એક એના પાછળની બાજુ પૃષ્ઠ બાજુ એ પોલો નળાકાર ભાગ આવેલો હોય એની અંદર એક દંડ જેવી રચના નિર્માણ થાય દંડ જેવી રચના નામ છે મેરુદંડ જેમાં જેમાં મેરુદંડ હોય બરાબર મેરુદંડ માંથી અમુકમાં કરોડસ્તંભ નિર્માણ થઈ જાય જેને પૃષ્ઠવંશી કહેવાય છે બરાબર જેમાં મેરુદંડ માંથી કરોડસ્તંભ બની જાય બધા પૃષ્ઠવંશીઓ કહેવાય પૃષ્ઠવંશી વાળા ભાગ જે છે એમાં કયા કયા વર્ગનો સમાવેશ થાય છે એમાં થશે અલગ અલગ સસ્તન ઉભયજીવી સરીસૃપ અને મત્સ્ય આ બધાનો વિભાગ જે છે કોમન મેરુદંડી વિભાગ જે છે એમાં લઈ શકાય અને અંતિમ છેલ્લે આ બધાથી ઉપરનો ભાગ જે છેલ્લો વિભાગ જે છે એ થશે સાતમું સૃષ્ટિ કિંગડમ વિવિધતા ધરાવતા સમુદાય કે વિભાગનો વિશાળ સમૂહ સૃષ્ટિ તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ ઉદાહરણ આપવાની જરૂર નથી આમાં કારણ કે પ્રાણી સૃષ્ટિ એટલે વિશ્વના બધા પ્રાણી બધા એક જ વિભાગમાં આવી જાય કયો વિભાગ છે એનો કંઈ કહેવાય એક જ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ બરાબર એનિમલ કિંગડમ બધી વનસ્પતિ જેમાં વનસ્પતિ જેવા લક્ષણો હોય બધી બધી વનસ્પતિ આવી જશે એક જે છે એક જ વિભાગમાં જે નામ છે વનસ્પતિ સૃષ્ટિ
પ્લાન્ટ કિંગડમ એટલે સૌથી છેલ્લો અંતિમ જે ભાગ જે છે જેમાં વિવિધતા પણ ખૂબ છે સજીવોની સંખ્યા પણ ખૂબ છે એવા ટોટલ જે છે મેઇન કિંગડમ જેમ કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ જેમ આપણે સ્વતંત્ર એક અલગ ચેપ્ટર તરીકે આગળ અભ્યાસ કરવાનો છે બરાબર હવે આ બધામાં નામ ને બધું વાત જે છે જોશો તો થોડું તમને અઘરું લાગશે એટલે આ બધે બધા નામ જે છે જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીના બધે બધા ભાગ જે છે એને આપણે ચાર્ટ સ્વરૂપે સરળતાથી સમજવા માટેનો જે છે ટ્રાય કરશું અને બીજા વૈજ્ઞાનિક નામ સાથે તમારે પોસ્ટક આપેલું છે ટેક્સ્ટ બુકમાં એના પછીના લેક્ચરમાં એક ચાર્ટ સ્વરૂપે ભેગું કરી એને સમજવાની ટ્રાય કરશું એટલે ફરીથી આ બધું જોઈ લેજો અને ટેક્સ્ટ બુક પ્રમાણે આ બધા ભાગ જે છે એકવાર એમાં પેરેગ્રાફ આપેલા છે રીડ કરી લેજો બધાનું સળંગ એક ચાર્ટ સ્વરૂપે વર્ણન જે છે સાદી રીતે આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.